સુરતમાં થોડા દિવસ અગાઉ એક મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. હોટેલમાં એડવોકેટ મહિલાની હત્યા થઈ હતી. જો કે આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેના જ પતિએ કરી હોવાનું સામે આવ્યું હતું. પતિએ હત્યા કર્યા બાદ પોતે પણ ઊંઘની અને ડોલો નામની દવા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે હોસ્પિટલમાંથી રજા થતાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી. પાલ વિસ્તારમાં આવેલી હોટલમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ કરાઈ છે. પતિએ પત્નીની હત્યા કર્યા બાદ 24 કલાક લાશ પાસે જ ભાનમાં અને બેભાન હાલતમાં પડ્યો હતો. ધ બુલ ગ્રુપ હોટેલમાં મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મહિલા વકીલાતનો અને તેનો પતિ સીએના અભ્યાસની સાથે વ્યવસાય સાથે સંકળાયેલો હતો. જો કે બંને વચ્ચે લગ્ન અગાઉ પણ પ્રેમ હતો અને લગ્નના 1.5 વર્ષમાં માથાકૂટ વધારે થતી હોવાથી હત્યા થઈ હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે રોહિત કાટકરે લવ મેરેજ કર્યા હતા. બંને વચ્ચે અણબનાવ હોવાથી છૂટા થયા અને ભેગા થયા હતા. બંને વચ્ચે મન દુઃખ ચાલતું હતું. બંને હોટલમાં ગયા હતા, મન દુઃખ ભૂલાવા ગયા હતા. ફર્યા અને ત્યારબાદ હોટલમાં ગયા. ત્યાં મન દુઃખ થતા રોહિતે ચપ્પુ જે સાથે રાખ્યું હતું તે બોલાચાલી થતા પેટના ભાગે મારી દીધું હતું. ત્યારબાદ રોહિતે ડોલો નામની 45 ગોળીઓ ખાઈ લીધી હતી. સાથે જ ઊંઘની ગોળીઓ પણ રાત્રે લેતા બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તે ભાનમાં આવીને સવારે પોલીસ ચોકી ગયો હતો. 1.5 વર્ષ અગાઉ તેણે લગ્ન કર્યા હતા. રોહિતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી સારવાર માટે દાખલ કરાયો હતો. હાલ હોસ્પિટલમાંથી રોહિતને રજા મળતા તેની ધરપકડ કરવામાં આવી છે. પાલ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે, જેનામાં એક નિશા કુમારી બેન છે એનું મર્ડર થયેલું છે. એનામાં આરોપી તરીકે રોહિત કાટકર કરીને છે, એના હાથે લવ મેરેજ કરેલ હતું અને બંને પતિ પત્ની તરીકે છેલ્લા 1.5 વર્ષથી હતા. વચ્ચે એમના વચ્ચે ડિવોર્સ પણ થયા, પછી પાછા સાથે બી થયા, એટલે બંનેના વચ્ચે થોડુંક મન દુઃખ તો હતું જ. અને બંને લવ મેરેજ હોય એટલે બંનેના કુટુંબમાં બી એકબીજાને સાચવવાની કોશિશ કરેલી, પરંતુ એ લોકો અવારનવાર એમના વચ્ચે મન દુઃખ રહેતું હતું બંને પતિ પત્ની વચ્ચે. એટલે ગયા આ જે ખૂન થયું ત્યારે આ કામના આરોપી અને મરણ જનાર્દનબેન બંને ભેગા થયા. એ લોકો પાલ વિસ્તારમાં કોઝવે બાજુ ફર્યા બી અને ફર્યા પછી એ લોકો હોટલમાં રૂમ બુક કરી અને ત્યાં રહ્યા. ત્યાં રહ્યામાં વચ્ચે ત્યાં પણ એમના વચ્ચે મન દુઃખ થયેલ. અને આ કામના જે આરોપી છે રોહિત, એનું જે સ્ટેટમેન્ટ લીધું એ આધારે એને પોતે એક ચપ્પુ પણ સાથે રાખેલું હતું અને એ લઈને જે રૂમમાં પછી ગયેલો અને બંને વચ્ચે મારા એમ થોડું બોલાચાલ વિવાદ થયેલો એટલે એને ચપ્પુ જે હતો એકબીજા પેલા બેનના હાથમાં હતો, પછી આ બે હાથમાંથી લઈને એના પેટમાં ભાગે 2 વખત મારી દીધેલ છે, જેથી કરીને એના આંતરડા બેનના બહાર આવી ગયેલા. ત્યારબાદ શરીરના બીજા ભાગે પણ ઈજાના નિશાન થયેલ છે, જેથી એ બેનનું ખૂન થયું. પછી અને થોડું લાગી આવતા એને ડોલો નામની ગોળીઓ આવે છે એ 45 જેવી સવારે લઈ લીધેલી. એના પહેલાં એના કહેવા મુજબ એને ઊંઘની ગોળીઓ પણ લઈ લીધેલી રાત્રે, એટલે બેભાન થઈ અને રૂમમાં જ પડી રહેલો. ત્યારબાદ સવારે ઉઠી ફરીથી એને પેલી ડોલો ગોળીઓ લઈ અને પાછી લઈ અને પાછો બેભાન થઈ અને હોટલના રૂમમાં ટબ હતો એમાં પડી રહેલો એવું જણાવ્યું. ત્યારબાદ એ સાંજે 4 વાગે ઉઠી થોડું ભાન બેભાન થઈ અને બહાર નીકળી ગઈ. ત્યારબાદ આરોપી અડાજણ પોલીસ ચોકી ઉપર બી ગયેલો. એ દરમિયાન એના ઘરવાળાએ એની મિસિંગ કમ્પ્લેન બાબતે બી પોલીસ સ્ટેશન અડાજણમાં જાણ કરેલી. એ દરમિયાન આ આરોપી બી આવી ગયો. પછી પોલીસને જાણવા મળેલ કે આ પ્રકારનો બનાવ બનેલો છે, જેથી પોલીસ હોટલ પર જઈ અને પોલીસે ખૂનનો ગુનો દાખલ કરેલ છે. આરોપી પોતે અત્યારે સીએની અભ્યાસ કરે છે અને જે મરણ જનાર બેન હતા એ એડવોકેટ હતા. 1.5 વર્ષથી એ લોકો લગ્ન થયેલ હતું. અગાઉ પણ એમનું પ્રેમ હતો જ, પણ પછી એમને 1.5 વર્ષ પહેલાં 2022ના ડિસેમ્બર મહિનામાં એમને લવ મેરેજ કરેલ. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.